ચાલો તો હવે આપણે ત્રણ રકમવાળા દાખલાનો ગુસાઅ અને લસાઅ કેવી રીતે શોધવો એ આપણે શીખીએ. લાસ્ટ ટાઈમ ઉપર આપણે બે રકમવાળી જે સંખ્યા હતી એના ઉપરથી આપણે લસાઅ અને ગુસાઅ શોધતા શીખેલા. હવે અહીંયા આપણે જોઈએ તો મારા જોડે ત્રણ રકમ છે, 12, 15 અને 21. તો મારે આનો અવિભાજ્ય અવયવ પાડીને લસાઅ અને ગુસાઅ શોધવો છે. મેથડ એની એક છે, સૌ પ્રથમ તમારે અવયવ પાડવાના છે. તો 12 છે તો 2 × 6 = 12, 2 × 3 = 6, 3 × 1 = 3. સૌ પ્રથમ તો આ અવયવ પાડી દો. 15ની વાત કરીએ તો અહીંયા તમે જોશો તો 3 × 5 = 15, 5 × 1 = 5. 21ની વાત કરીએ તો 3 × 5 = 7, 21 અને 7 × 1 = 7. તો આ રીતે તમારે તમામ સંખ્યાના સૌ પ્રથમ તો અવિભાજ્ય અવયવ પાડી દેવાના છે. ત્યાર પછી અહીંયા જુઓ 12 છે તો 2 × 2 × 3 એના અવયવ લખી દીધા. 15ના આપણે અવયવ લખીએ તો 3 × 5 બનશે. 21ના અવયવ લઈએ આપણે તો 3 × 7 થશે. સૌ પ્રથમ ત્રણ રકમો છે તો આપણે એનો ગુસાઅ શોધીએ. તો ગુસાઅ ઓફ 12, 15 અને 21. તો ગુસાઅની અંદર આપણી પ્રોસેસ એની જ રહેશે કે તમારે તમારા જોડે જે અવિભાજ્ય અવયવ છે ત્રણ રકમના એને અંદરથી સામાન્ય કયો છે ત્રણે ત્રણની અંદર. તો તમે જોશો તો અહીંયા પણ 3 દેખાય છે, અહીંયા પણ 3 દેખાય છે અને અહીંયા પણ 3 છે. તો અહીંયા હું એક વખત 3 લખી દઈશ. હવે તમારે એ ટેલી કરવાનું કે બીજી કોઈ સંખ્યા એવી છે કોઈ કોમનમાં, તો અહીંયા કોઈ કોમનની અંદર 3 એ 3 માં હોય એવી કોઈ સંખ્યા નથી. તો આપણો ગુસાઅ બની જશે 3. હવે લસાઅની વાત કરીએ તો લસાઅની અંદર એક થોડું ટ્વિસ્ટ છે. તો લસાઅ 12, 15 અને 21. ચાલો સૌ પ્રથમ તો લસાઅ શોધવા માટે 3 એ 3 ની અંદર હોય એ કોમન તો લેવાનું જ છે. હવે તમારે શું કામ કરવાનું છે, એક ટેલી એક વસ્તુ કરવાની છે. તમે જુઓ તમારા જોડે 12, 15 અને 21 છે. તમારે એ ટેલી કરવાનું પ્રથમ બે સંખ્યાની અંદર કંઈ સામાન્ય નીકળે છે. તો તમે જુઓ 2 × 2 = 5 છે, સામાન્ય નથી નીકળતું. ત્યાર પછી 15 અને 21ની અંદર જોવા તો 5 અને 7 છે, તો એમાંથી કંઈ સામાન્ય નથી નીકળતું. પછી 12 અને 21માં જોઈએ તો આમાં 2 × 2 છે, આમાં 7 છે, છતાં પણ કંઈ કોમન નીકળતું નથી. એટલે જો કોમન નીકળતું હોય તો તમારે એને એક વખત કોમન કાઢીને લખી દેવાનું છે. પરંતુ અહીંયા એવી કોઈ કન્ડિશન બનતી નથી કે 2 ના પેરની અંદર પણ કોમન નીકળતું હોય. જો એવું બનતું હોય કે ભાઈ બંનેમાંથી કંઈ કોમન નીકળે છે તો કોમન કાઢીને તમારે એક વખત લખવાનું છે. અને જો નથી નીકળતું તો પછી તમામે તમામ સંખ્યાઓને એક વખત તો તમારે ગુણાકારમાં દર્શાવી દેવાનું. તો અહીંયા વધેલા છે 2 × 2 × અહીંયા 5 અને અહીંયા છેલ્લે વધેલા છે 7. ચાલો આનો હું ગુણાકાર કરું તો જુઓ 5 × 2 = 10, 2 × 20 = 20, 20 × 3 = 60, 60 × 7 = 40. તો આપણા આયા અહીંયા 420. તો આ રીતે તમે જોયું તો ત્રણ રકમવાળો દાખલો હોય તો પહેલાં તો 3 એ 3 ની અંદર કોમન હોય તો એના માટે ગુસાઅ બનશે. લસાઅ માટે પણ 3 એ 3 માં કોમન હોય એ તો લેવાના જ છે. પછી 2 ની પેરની અંદર જો કંઈ કોમન નીકળતું હોય તો એ લેવાનું, અને જો ના નીકળતું હોય તો પછી તમામે તમામ અવયવને તમારે ગુણાકારમાં દર્શાવવાના છે. ચલો એક બીજી રકમ જોઈએ એટલે વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચલો 15 છે તો 15ના હું અવયવ પાડું તો 3 × 5 = 15, 5 × 1 = 5. અહીંયા હું 25ના અવયવ પાડું તો અહીંયા તમે જોશો તો 5 × 5 = 25, 5 × 1 = 5. ચાલો 35ના અવયવ પાડું તો અહીંયા 5 એ 5 ચલવું તો 5 × 7 = 35, 7 × 1 = 7. ચાલો આના અવયવ લઉં તો 15 = 3 × 5, 25ના અવયવ લઉં તો 5 × 5, અને 35ના અવયવ લઉં તો અહીંયા થશે 5 × 7. ચાલો ગુસાઅની વાત કરીએ તો ગુસાઅ ઓફ 15, 25 અને 35. આ 3 એ 3 સંખ્યાની અંદર મેં તમને આગળ બી કહ્યું કે જે કંઈ બી સામાન્ય હોય એ સામાન્ય તમારે અહીંયા લેવાના છે. તો
તમે જો ત્રણે ત્રણની અંદર પાંચ સામાન્ય નીકળે છે તો આ બની ગયા પાંચ. હવે તમે જો કે બીજી કોઈ રકમ એવી નથી કે જે સામાન્ય નીકળતી હોય, તો ચલો આપણો ગુસા બની જશે પાંચ. હવે આપણે વાત કરીએ લસા, તો લસા થશે આપણો 15, 25 અને 35નો. તો સૌ પ્રથમ મેં તમને કહ્યું કે પહેલાં તો સામાન્ય જે હોય તો લખી દેવાના છે, તો મેં પાંચ લખી દીધા. હવે આ બે સંખ્યામાંથી કંઈ સામાન્ય નીકળે છે? નથી નીકળતું, કારણ કે એકમાં ત્રણ છે, એકમાં પાંચ છે. આ બે સંખ્યાની અંદર પણ જોઈએ તો એકમાં પાંચ છે, એકમાં સાત છે, એટલે એ પણ સામાન્ય નીકળતું નથી. આ બંને સંખ્યાની વાત કરીએ તો એકમાં ત્રણ છે, એકમાં સાત છે, તો એ પણ સામાન્ય નથી નીકળતું. જ્યારે સામાન્ય નથી નીકળતું તો તમામે તમામ સંખ્યાઓ આપણે અહીંયા ગુણાકારમાં દર્શાવીએ તો 3 × 5 × 7. તો અહીંયા જો 5 × 15, 15 × 75 75 × 7 કરું તો 7 × 35 = 35 + 3 = 47 + 49 = 51 અને 52. તો અહીંયા આવ્યો મારો લસા 525. તો આ રીતે તમે ત્રણ રકમ જ્યારે આપેલી હોય ત્યારે પણ આપણે લસા અને ગુસા શોધવામાં થોડી કેર રાખીને કામ કરવાનું છે.